નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એક જુલાઈ બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ દસ પ્રશ્નો છે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે દસ પ્રશ્નો કેવી રીતના તો અહીં જોઈ શકો છો ભારતના ઇતિહાસના પાંચ પ્રશ્નો અને તમે આગળ જોઈ શકશો ભારતના જે ભૂગોળ છે તે ભૂગોળના પાંચ પ્રશ્નો એટલે કે ટોટલ પાંચ પ્લસ પાંચ એટલે કે દસ પ્રશ્નો છે તો દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તે તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબ લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોને સ્પેનિશ પ્રિન્સેસ ઓફ આસ્ટુરિયાઝ લિટરેચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ રહેશે ઇમ્યુઅલ કેરેને કોને ઇમ્યુઅલ કેરેને જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તેમને તાજેતરમાં જ સ્પેનિશ એટલે કે સ્પેનનો જે સર્વોચ્ચ સન્માન છે પ્રિન્સેસ ઓફ આર્સ્ટુરિયા લિટરેચર સાહિત્ય માટેનો છે ખાસ યાદ રાખજો કેમ કે પ્રિન્સેસ ઓફ આર્ટુરિયાઝ છે આર્સ્ટુરિયા તે સામાજિક વિજ્ઞાનમાં મળ્યો હતો અમર્ત્ય સેનને ખાસ યાદ રાખી લેજો સામાજિક વિજ્ઞાનમાં આપણે ચર્ચા કરી હતી એના વિશે આર કે સાબરવાલ છે એમના વિશે પણ આપણે ચર્ચા કરી હતી તમને યાદ હોય તો મંગોલિયાનો ઓર્ડર ઓફ પોલાર યાદ આવ્યું એ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા એ પણ યાદ રાખજો અહીંયા આપણે વાત થઈ છે ઇમ્યુઅલ કેરેનેની તો જોઈ લઈએ તો મિત્રો ફ્રેન્ચના તેઓ સાહિત્યકાર છે કાલ્પનિક પુસ્તકો માટે પ્રખ્યાત છે ઇમ્યુઅલ કેરેને અને આ વર્ષે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે જે અંતર્ગત તેમને પચાસ હજાર યુરોની ઇનામી રાશિ આપવામાં આવશે પ્રિન્સેસ લિયોનોરના નામવાળી જે ફાઉન્ડેશન છે તેના દ્વારા આઠ પ્રતિષ્ઠિત ઇનામોનું આ ઇનામોમાંનું આ એક છે અને જે આર્ટ છે તેમાં વિવિધ તમને કહી શકો ને વિવિધ શાખાઓ કળા સામાજિક વિજ્ઞાન રમત ગમત વગેરેનો સમાવેશ થાય છે તો અહીંયા તમારે યાદ રાખવાનું છે સાહિત્યનો પુરસ્કાર આપવામાં આવે છે પ્રિન્સેસ ઓફ આર્ટુરિયા ઇમ્યુઅલ કેરેનને ત્યારબાદનો સેકન્ડ સવાલ છે તાજેતરમાં જ એનોમાલિસ ઇન લો એન્ડ જસ્ટિસ આ પુસ્તક કોણે રિલીઝ કર્યું છે અહીંયા શું આવશે પુસ્તક કોણે રિલીઝ કર્યું છે તો જવાબ રહેશે એન વી રમણા એન વી રમણા છે તેઓ આપણા ભારતના સી જે આઈ છે અડતાલીસમાં નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે અને તેમના દ્વારા આ પુસ્તક છે તે રિલીઝ કરવામાં આવ્યું છે અહીં સુશીલચંદ્ર ઓપ્શન એમાં છે સુશીલચંદ્ર કોણ છે આપણા ચીફ ઇલેક્શન ઓફિસર છે યાદ રાખી લેજો ચીફ ઇલેક્શન ઓફિસર ચોવીસમા નંબરના બન્યા છે અને સુરેશ એન પટેલ કોણ છે જે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે આપણે ભણ્યા હતા અગાઉ અહીંયા વાત થઈ છે એનોમોલીઝ ઇન લોઝ એન્ડ જસ્ટિસ નામના પુસ્તકની તો એ પુસ્તક લખ્યું છે કોણે ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશ હતા આર વી રવિન્દ્રન તેમણે આ પુસ્તક લખ્યું છે ગુજરાતીમાં એવું કહી શકીએ કે કાયદો અને ન્યાયમાં વિસંગતતાઓ એનોમલીઝ એટલે થાય છે વિસંગતતાઓ તો આ પુસ્તક શું છે તો પુસ્તક સામાન્ય માણસને સમજાવવા માટેનો એક પ્રયાસ કહી શકીએ કે કાયદો અને કાયદાકીય પ્રણાલીઓ છે તે હજુ વિકસિત થઈ રહી છે અને તે લાંબા સમયથી સિસ્ટમમાં ચાલુ રહેલા મુદ્દાઓને ઉકેલવા માટે વધુ એક નિર્ણાયક વિચારની જરૂર છે આ પુસ્તકમાં કાર્યવાહીની સાથે સાથે નાગરિક કાર્યવાહી ચૂંટણી સુધારાઓ અને વૈકલ્પિક વિવાદ નિવારણ અને મિકઝિયમને લગતા સબળ કાયદાને આવરી લેવામાં આવ્યા છે અહીંયા મેં તમને વાત કરી કે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તો તમને ખ્યાલ છે આપણા ભારતના પ્રથમ સીજેઆઈ કોણ હતા અહીંયા પેનમાં કંઈક પ્રોબ્લેમ થયો છે પ્રથમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ હતા ભારતના અથવા તો પ્રથમ ગુજરાતી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પૂછાય તો શું આવશે હરિલાલ કણિયા શું આવશે હરિલાલ કણિયા ખાસ યાદ રાખજો અહીંયા લખવામાં કંઈક પેનમાં પ્રોબ્લેમ છે એક મિનિટ હરિલાલ કણિયા હતા ખાસ યાદ રાખી લેજો ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે હાલમાં આપણા ભારતના એટર્ની જનરલ કોણ છે તો હાલમાં આપણા એટર્ની જનરલ છે કે કે વેણુગોપાલ તમે ઇમેજમાં જોઈ શકો છો એટર્ની જનરલનું નામ આવ્યું એટલે કેટલામાં નંબરનો આર્ટિકલ આવે છોતેરમાં નંબરનો તો તુષાર જનરલ તુષાર મહેતા કોણ છે તુષાર મહેતા કોણ છે સોલિસિટર જનરલ અને ગિરિશંદ્ર મુર્મુ તો આપણા ભારતના હાલના કમ્પ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા છે કેગ છે કેગ માટેની જે કલમ છે એકસો અડતાલીસમાં નંબરની આવે અહીંયા આપણે કે ક્યુ કે કે વેણુગોપાલ રાવ છે તેમની ચર્ચા શા માટે કરી રહ્યા છે કેમ કે તેમનો કાર્યકાળ એક વર્ષ વધારવામાં આવ્યો છે કેટલો વધારવામાં આવ્યો છે એક વર્ષ હવે વાત કરીએ તો કે વેણુગોપાલની વાત કરીએ એટર્ની જનરલ પદ પર છે અને એટર્ની જનરલ પદ પર તેઓ પહેલી જુલાઈ બે હજાર સત્તરના રોજ તેઓ જોઈન થયા હતા એટલે કે પોતાની પદ છે તે સંભાળ્યું હતું દેશના ટોચના કાયદાકીય અધિકારી કહી શકીએ એટર્ની જનરલ એટલે ઓકે ગયા વર્ષે તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયો ત્યારે એકાણું વર્ષના છે તેઓ એકચુઅલી ઇમર તેમની એકાણું વર્ષ એટલે બહુ કહેવાય મિત્રો તો એકાણું વર્ષની તેમની ઉંમર છે ને તેમણે સરકારને વિનંતી કરી હતી કે આ ઉંમર વધે છે તો તેમને પદથી તેમને છૂટા કરવામાં આવે પરંતુ કેન્દ્ર સરકારે તેમને બીજી મુદત માટે ઉચ્ચ હોદ્દો આપવાનું ચાલુ રાખ્યું છે ત્યારબાદ વેણુગોપાલ છે તેઓ પણ સહમત થઈ ગયા છે હવે એક વર્ષનો કાર્યકાળ તેમનો વધારવામાં આવ્યો છે ખાસ યાદ રાખજો આટલું એથી તમારે યાદ રાખવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરવાનું છે અને તમારા ત્રણ મિત્રોને શેર કરવાનું છે અવશ્યથી વિડીયોને લાઇક અને શેર કરી દેજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરી લેજો ડેલી કરંટ એપેરની પીડીએફ ફાઇલ તમને બિલકુલ ફ્રીમાં રોજ અહીંથી મળી રહેશે ત્યારબાદનો ચોથો સવાલ દર વર્ષે નેશનલ ડોક્ટર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ રહેશે પહેલી જૂનના રોજ એટલે કે આજે જ છે નેશનલ ડૉક્ટર્સ ડે ભારતમાં તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશને દર વર્ષે ડૉક્ટરો અને ચિકિત્સકો દ્વારા કરવામાં આવેલ તેમના અમૂલ્ય કાર્યને ઓળખવા માટે અને તેમની સમર્પિત સેવા બદલ આભાર માટે આભાર આપવા માટે આ દિવસને મનાવવામાં આવે છે ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની વાત કરીએ તો મિત્રો રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની વાત કરીએ તો ડૉક્ટર વિધાનચંદ્ર રોય છે તેમની જન્મ અને પુણ્યતિથી છે ઓકે એક જુલાઈ જુઓ તમે જોઈ શકો છો એક જુલાઈ અને ડૉક્ટર વિધાનચંદ્ર રોયની વાત કરીએ તો એક પ્રખ્યાત ચિકિત્સક હતા ભારતના અને પશ્ચિમ બંગાળના બીજા નંબરના મુખ્યમંત્રી પણ હતા મિત્રો ત્યારબાદ બીજો એક ઇમ્પોર્ટન્ટ ડે છે જોઈએ ત્રણ ઇમ્પોર્ટન્ટ ડે છે આ બીજા નંબરનો અને આ ત્રીજા નંબરનો રાષ્ટ્રીય ટપાલ કાર્યકર દિવસ છે તે પણ દર વર્ષે એક જુલાઈના રોજ મનાવવામાં આવે છે આ દિવસ છે તે વિશ્વભરના ટપાલ કાર્યકરોને માન્યતા આપવા માટે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય ટપાલ કાર્યકર દિવસ એ પોસ્ટમેન અને તમામ ડિલિવરી કર્મચારીઓને આભાર કરવાની એક અનોખી રીત કહી શકીએ ત્યારબાદનો એક દિવસ છે કયો છે ચાર્ટર્ડ એકાઉન્ટ દિવસ યાદ રાખ લેજો અથવા તો સીએ દિવસ એ પણ દર વર્ષે એક જુલાઈના રોજ મનાવવામાં આવે છે ઓગણીસો ઓગણપચાસમાં ભારતની સંસદ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા છે તેની યા તેની જે સ્થાપના કરી હતી તો તેના બદલ દર વર્ષે આ મનાવવામાં આવે છે ખાસ યાદ રાખી લેજો આ ઉપરાંત એક દિવસ છે જીએસટી એક જુલાઈએ લાગુ કરવામાં આવી હતી બે હજાર સત્તરમાં ખાસ યાદ રાખી લેજો ઓકે ત્યારબાદનો સવાલ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ 2021 હજાર એકવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો જવાબ રહેશે યુનાઇટેડ આરબ એમિરાત યુ એ ઈમાં હવે એક્ચ્યુઅલી કેવું હતું કે આનું જે આયોજન હતું તે ભારતમાં થવાનું હતું બરાબર છે પરંતુ કોવિડ નાઇન્ટીનને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું છે શિફ્ટ કરવામાં આવ્યું છે ખાસ યાદ રાખી લેજો બીસીસીઆઈ છે તેણે આઈસીસીને જાણ કરી કે કોવિડ નાઇન્ટીન છે તેના લીધે આ ટી વર્લ્ડ કપ છે તેને મુલતવી રાખવામાં આવ્યો અને સત્તર ઓક્ટોબરથી ચૌદ ઓક્ટોબર ચૌદ નવેમ્બર બે હજાર એકવીસ દરમિયાન દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ અને શારજા સ્ટેડિયમ પર ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડમાં આ યોજાવાની છે ખાસ યાદ રાખ લેજો બીસીસીઆઈની વાત કરી કરવાની કેમ કે બીસીસીઆઈ પહેલાં યોજવાનું હતું ભારતમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ઓગણીસ સો અઠ્યાવીસમાં તેની સ્થાપના થઈ હતી ક્યારે ઓગણીસો અઠ્યાવીસમાં હેડક્વાર્ટર મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ છે ત્યાં પ્રેસિડેન્ટ છે સૌરભ ગાંગુલી સેક્રેટરી જય શાહ છે સીઈઓ છે રાહુલ જોહરી આ ઉપરાંત આપણે ભારતીય મહિલા જે ક્રિકેટ ટીમ છે તેના કોચ છે રમેશ પવાર આ તાજેતરમાં બન્યા હતા જો તમને યાદ આવ્યું હોય તો અને મેનના કોચ છે રવિ શાસ્ત્રી રવિ શાસ્ત્રીએ એક પુસ્તક લખ્યું હતું એ પુસ્તક તેમનું પ્રથમ પુસ્તક હતું એ પુસ્તક છે ને તે પુસ્તકનું નામ તમારે મને લખીને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ છે તાજેતરમાં કયા રાજ્યમાં સરકારી નોકરીમાં ઇન્ટરવ્યૂને રદ કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે આંધ્રપ્રદેશમાં કઈ જગ્યાએ આંધ્રપ્રદેશમાં જે સરકારી નોકરી હોય ને તેની અંદર જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ને આપણે રિટર્ન એક્ઝામ બાદ ઇન્ટરવ્યૂ તો ઇન્ટરવ્યુ કાઢી નાખવામાં આવ્યું છે શું કરવામાં આવ્યું છે ઇન્ટરવ્યૂ કાઢી નાખવામાં આવ્યું છે શા માટે તો પારદર્શિકતા રહે એ માટે એવું કહેવામાં આવ્યું છે અહીંયા વાત થઈ છે આંધ્રપ્રદેશની તો કેપિટલ તેના ત્રણ છે એક છે લેજિસ્લેટિવ કેપિટલ અમરાવતી એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ વિશાખાપટ્ટનમ અને જ્યુડિશિયલ એટલે કે ન્યાયિક કેપિટલ કુર્નુલ સીએમ છે જગનમોહન રેડ્ડી અને ગવર્નર છે વિશ્વભૂષણ હરિચંદન સેકન્ડ સવાલ છે તાજેતરમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની ગવર્નર બોડીના અધ્યક્ષ કોણ બન્યા છે તો જવાબ રહેશે અન્ના જાડફેલ્ટ કોણ છે અન્ના જાડફેલ્ટ જોવાની તમે ઇમેજમાં જોઈ શકો છો તેઓ બની ગયા છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની જે બોડી છે તેના તેઓ ગવર્નર બન્યા છે ખાસ યાદ રાખી લેજો અને બીજી વસ્તુ કે આમની પહેલાં કોણ હતા આમની પહેલાં આ પદ ઉપર કોણ હતા એ પણ તમારે યાદ રાખવાનું છે તો આમની પહેલાં હતા આપણા શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રા તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો અને આજે અન્ના જોડ ફ્લેટ છે ફ્લેટ છે તેઓને હવે બનાવવામાં આવે છે તેના અધ્યક્ષ એમની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સમાં સ્વીડનના તેઓ સ્થાયી પ્રતિનિધિ છે ખાસ યાદ રાખી લેજો અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની વાત છે ઓગણીસો ઓગણીસમાં તેની સ્થાપના જીનિવા હેડક્વાર્ટર છે તેનું ખાસ યાદ રાખી લેજો અને આના દ્વારા એક દિવસ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ લેબર ડે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે તેના અધ્યક્ષ છે ગાય રાઇડર ત્રીજો સવાલ છે કે તાજેતરમાં ડોપિંગ ટેસ્ટમાં ફેલ થનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ છે તો જવાબ રહેશે અંશુલા રાવ અંશુલા રાવ છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગયા છે ડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે અને હવે ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો કેટલા વર્ષનો ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ખાસ યાદ રાખી લેજો આની પહેલાં પણ તેઓએ પ્રતિબંધિત દવા નાઇન્ટીન ઓરેન્ડ્રોસ્ટોરેન હતી તે લીધી હતી ખાસ યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ચલો ત્યાર બાદનો ચોથો સવાલ તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ શરૂ કરવામાં આવશે કઈ જગ્યાએ શરૂ કરવામાં આવશે તો જવાબ રહેશે ચાઈનામાં કઈ જગ્યાએ ચીનમાં ચીનમાં છે તમે ઇમેજમાં જોઈ શકો છો આ પ્રમાણેનો જે હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ છે તે શરૂ કરવામાં આવ્યો છે ખાસ યાદ રાખી લેજો ચીનના બાય હેતન સોરી આનું ડેમનું નામ છે બાય હેતન ડેમ દક્ષિણ પછી પશ્ચિમ ચીન છે તેમાં ઝીંસા કરીને નદી પર છે તેના પર સ્થાપિત કરવામાં આવ્યો છે જો વાત કરીએ વિશ્વનો સૌથી મોટા મોટો જો કોઈ હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ હોય તો તે પણ ચાઇનામાં છે થ્રી ગ્રોજીસ તેનું નામ છે અને આ જે થ્રી ગ્રોજીસ છે તેના દ્વારા જ આ જે બંડે ડેમ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે ખાસ યાદ રાખી લેજો અને આ જે ડેમ છે તેની જે કાર્યક્ષમતા કહી શકીએ તો તે કેટલી છે તો પંદર હજાર મેગાવોટ કેપેસિટી છે અને યાંગેસ્ટ જે છે ઓકે તેની કેપિટ કેટલી કેપિટલ કેપેસિટી છે બાવીસ હજાર પાંચસો મેગાવોટની તો આ પ્રશ્નમાં તમારે આટલું યાદ રાખવાનું છે પાંચમો સવાલ તાજેતરમાં જ ફિયર્સલી ફિમેલ ધ ચંદ સ્ટોરી પુસ્તક કોણે લખ્યું છે તો જવાબ રહેશે આ પુસ્તક લખ્યું છે સુદીપ મિશ્રા કોણે લખ્યું છે સુદીપ મિશ્રા તેમણે આ પુસ્તક લખ્યું છે ખાસ યાદ રાખી લેજો બે હજાર વીસમાં જુલાઈમાં અરે બે હજાર વીસમાં ક્યાં અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ દુતિચંદની તો દૂતિચંદની વાત કરીએ મિત્રો સુદીપ મિશ્રાએ પુસ્તક લખ્યું છે જેવો એક પત્રકાર અને લેખક છે દૂતિચંદની જે યાત્રા છે ને જીવનની તેમાં આનું વર્ણન છે બે હજાર ઓગણીસમાં ઇટાલીમાં સો મીટર ગોલ્ડ સો મીટરમાં દુતિચંદે ગોલ્ડ મેડલ જીત્યો હતો રનિંગની વાત થઈ રહી છે અને છત્તીસગઢ સરકારે છે આપણે ભણ્યા હતા જો તમને યાદ હોય તો છત્તીસગઢ સરકારે દુતિચંદને પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ છે મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ તો મૌર્ય મૌર્યકાળ છે તેની સૌથી મોટી ઉપલબ્ધિ કહી શકીએ તો એક જ વસ્તુ સાંચીનો સ્તૂપ સેકન્ડ સવાલ દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની નવી પ્રથા સોરી કર લેવાની કઈ પ્રથા ચાલુ કરી હતી તો જવાબ રહેશે રૈયતવારી ત્રીજું છે કે ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વોઇસ રોય કોણ બન્યું હતું તો પોર્ટુગીઝની વાત થઈ છે તો જવાબ રહેશે સંપ્રતિ ઓકે સોરી અહીંયા નથી આપણે અહીંયા પૂછીએ તો ફ્રાન્સિસ્કો ધ અલમોડા ચોથો સવાલ છે બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે તે સ્થાન જૈન ધર્મમાં કોનું છે તો સંપ્રતિનું અને પાંચમો સવાલ ઇન્ડિયન રિપબ્લિક આર્મીનું ગઠન કોણે કર્યું છે ઇન્ડિયન રિપબ્લિક આર્મી ગઠનનું કોણે કર્યું છે તો સૂર્યસેને હા મિત્રો જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ એક રેખાંશ્રોતને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે તો ફોર મિનિટ લાગે સેકન્ડ સવાલ નાગાર્જુન સાગર ડેમ યોજના કઈ નદી પર આવેલી છે તો કૃષ્ણા નદી પર આવેલી છે ખાસ યાદ રાખજો ત્રીજો સવાલ છે કે નામટો મેપ સંસ્થા મેપ સંસ્થા કયા શહેરમાં આવેલી છે તો કોલકાતામાં કઈ જગ્યાએ આવેલી છે કોલકાતામાં ત્યારબાદનો ચોથો સવાલ કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્ન ભંડાર છે ભારતનો અન્ન ભંડાર કોને કહેવાય છે તો ભારતનો અન્ન ભંડાર કોને કહેવાય ઉત્તરનું મેદાન શું આવશે ઉત્તરનું મેદાન પાંચમો છે જંગલો અંગે સંશોધન કરતી ફોરેસ્ટ રિસર્ચ કયા સ્થળે આવેલી છે તો જવાબ રહેશે ક્યાં છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં દેશનું પ્રથમ હળેકવા મુખ્ય રાજ્ય કયું બન્યું છે ગોવા હરઘર જલ પણ ગોવામાં હર ઘર જલ મિશન છે તે પણ ગોવાએ પ્રથમ વખત પાર કર્યું છે પ્રથમ રાજ્ય બન્યું છે સેકન્ડ છે તાજેતરમાં કોની એનડીડી બીના નવા ચેરમેન તરીકે નિમણૂક થઈ છે કાર્યકારી ચેરમેન છે મિનેશ શાહ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કોને મંગોલિયાના ધ ઓર્ડર ઓફ પોલર સ્ટારથી સન્માનિત કરવામાં આવ્યા અને સેકન્ડ સવાલ તાજેતરમાં કોની ભારતના કાર્યકારી સેન્ટ્રલ વિજિલન્સ તરીકે નિમણૂક થઈ છે જે મિત્રોને જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે